પંજાબ અકાલી કોલમમાં આવેલ જાણીતી ઈદગાહ મસ્જિદ ખાતે આજે બકરી ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જાણીતા પીર તરીકત પરમ પૂજ્ય સલીમ બાપુએ સૌને ઈદ મુબારક માટે શુભકામના પાઠવી હતી અને સારો વરસાદ થતા પ્રભુનો પણ પહાડ માન્યો હતો. સૌને શુભકામના પાઠવી હતી. ભુજમાં આજે બકરીદનો પવિત્ર તહેવાર ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ખાસ કરીને જૂની બકાલી કોલોનીમાં ખાતે અલી મહમદ મસ્જિદ ખાતે બ્લોચનગર સંજયનગર રામનગર આત્મારામ સર્કલ બકાલી કોલોની વિસ્તારના લોકો દ્વારા આ બકરીદનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ખાસ કરીને કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં પરમ પૂજ્ય સલીમ બાપુએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને કુરાનમાં એક વસ્તુનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જ્યાં કુરબાની છે અને જ્યાં ત્યાગ છે, જ્યાં બલિદાન છે, ત્યાં જ અલ્લાહ તઆલા આ ભાવના કબૂલ કરતા હોય છે. આજે આ ભાવના સંપૂર્ણપણે ચરિતાર્થ થઈ હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી. ખાસ કરીને તેમણે એમ પણ જણાવ્યું હતું કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં કે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ કાશ્મીરમાં જે 370મી કલમ નાબૂદ કરી છે તે ખરેખર ઐતિહાસિક નિર્ણય છે અને કાશ્મીરવાસીઓ માટે પણ આજે ખાસ સલીમ બાપુ અને મૌલાના સાહેબે ઈદગાહની નમાઝ દરમિયાન દુઆ અદા કરી હતી. ઈદ નમાઝની વ્યવસ્થા સલીમ બાપુ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જાવીદભાઈ ઇસ્માઇલભાઈ શમા, ઇજાજભાઈ અહેમદભાઈ, તોસીફભાઈ અહેમદભાઈ શમા, હાજી અયુબ બાલુ, ઇસ્માઇલભાઈ ચક્કીવારા, સુલતાનભાઈ, હાજીભાઈ ગફૂર, યાકુબ જામાન, જાન મહમદ લુહાર, ફકીર મહમદ અભા બકાલી તરફથી સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ મૌલાનાએ એક નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ સલીમ બાપુએ સૌને દુઆ અદા કરી હતી અને એકબીજાને ગલે લગાડી સૌને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા. હા, મારું નામ સલીમ બાપુ. આજે ઈદ ઉલ અઝહાનો પવિત્ર દિવસ છે. આજના દિવસે ઇસ્લામના એક મહાન પૈગંબર હજરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને એમના પરજન હજરતે ઇસ્માઈલ અલૈહિસ્સલામને ખાસ યાદ કરવામાં આવે છે. કુરાન પાકમાં, કુરાન શરીફમાં એવું આવે છે કે ઇન્ના આતૈના કલ કૌસર ફસલ્લી લી રબ્બેક વન્હર ઇન્સાની અકાહુ વલ અબતર. બેશક મેં તમને બધી ખૂબીઓ દીધી, બધે જેટલી પણ ખૂબીઓ દુનિયા અને સંસારમાં જે બધે મેં તમને દઈ દીધી, મેં તમને બધું દઈ દીધું. પણ મારા માટે પસલ્લી રબ્બે કા વનહર, તમે બે વસ્તુ મને આપો. અલ્લાહ કહે છે, એક ત્યાગ અને બીજી સેવા. પછી અલ્લાહ તાલા કહે છે પસલ્લી રબ્બે કા વનહર ઇન્સાની અકા હોવલ અબતર, તમારો દુશ્મન નો મૂળ કપાયેલો છે. કુરાન શરીફના 30મા પારામાં આ કૌસર નામની સૂર આવેલી છે. તો આજના પવિત્ર દિવસે આપણે ખાસ યાદ કરીએ છીએ કે જેના જીવનમાં બલિદાન, કુરબાની, ત્યાગ અને સેવા હોય છે, એ વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય નિષ્ફળ થતો નથી. ને એ ઇબ્રાહીમ અલી સલામ નામના જે પૈગંબર હતા, અલ્લાહ તાલાએ એમને પૈગંબરી અને રિસાલત દેવી હતી. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે કાંઈ દેવો હોય તો પહેલાં એને પારખા થાય, પરખવો જોઈએ. તો અલ્લાહ તાલાએ એમનો પારખા લીધા, એને પરખ્યો કે આ મારો પૈગંબર છે અને મારો ખલીલ છે. એટલે એને બધું દઈ દીધું હતું. અને ફરિશ્તાએ ઘણી વખત એમ કહેતા કે આટલું બધો દીધો એટલે તારી ઈબાદત અને તારી બંદગી કરે છે. અલ્લાહ કે આમ નથી. પછી અલ્લાહ તાલાએ એમને અજમાઈશ કરી, એમની પરીક્ષા લીધી. તો દુનિયામાં જે માણસ પાસે હોય છે ને, ત્રણ મોહબ્બત આવેલી છે. કેટલી મોહબ્બત છે? ત્રણ મોહબ્બત આવેલી છે. પહેલી મોહબ્બત છે માણસની, ઇન્સાનની, મનુષ્યની. વતનની એટલે દેશ પ્રેમ. બીજી જે મોહબ્બત આવેલી છે એ માલની, દોલતની અને ધનની.
ત્રીજી જે મોહબ્બત આવેલી છે દુનિયામાં એ ઔલાદની, સંતાનની, અને ચોથી જે મોહબ્બત આવેલી છે એ પોતાના પ્રાણની, પોતાના જીવની, પોતાની જાનની. અલ્લાહ તઆલાએ પયગંબર હજરત ઇબ્રાહીમ અલી સલામના પાંખા લીધા, એને અજમાઈશ કરી એમને અલ્લાએ, તો એમને એનો જે દેશ હતો, જો મોહબ્બત એવી હોય છે કે જ્યારે જ્યારે માણસને એક મોહબ્બત માટે બીજી મોહબ્બતની કુરબાની આપવી પડે છે, જ્યારે માણસને ધનની લાલસા થાય છે, દોલતની લાલસા થાય છે, ત્યારે એ પોતાના વતનની કુરબાની આપે છે, પોતાના દેશની કુરબાની દઈ એ બીજા દેશમાં ધન કમાવા જાય છે. એટલે એ ધનની મોહબ્બતને ખાતર એ પોતાને કુરબાની આપી દે છે. બીજા નંબરમાં જ્યારે એને પાસે ધન હોય છે, ધન કમાઈ લે છે, અને બીજી બાજુ એની સંતાન અને ઓલાદ હોય છે, ત્યારે એની ઓલાદ બીમાર પડે છે, ત્યારે એને ખર્ચેલો ધન હોય છે એ પણ કુરબાન કરી નાખે છે ઓલાદની મોહબ્બતમાં. અને તે પાછળની જે મોહબ્બત આવે છે એ મોહબ્બત હોય છે પોતાની જીવની, પોતાના પ્રાણની. એ એવો સમય ઘણી વખત આવે છે તો બધે જેટલી મોહબ્બત, વતનની મોહબ્બત, ધનની મોહબ્બત અને ઓલાદની મોહબ્બત, એ પોતાના પ્રાણ ખાતર મનુષ્ય હોય છે એ ત્રણેય મોહબ્બત કુરબાન કરી અને પોતાનો જીવ બચાવે છે. તો આજના દિવસે ઇબ્રાહીમ અલી સલામની યાદ કરીએ છીએ. એ કુરબાનીનો દિવસ, કુરબાની એટલે ઇબ્રાહીમ અલી સલામ બધેની કુરબાની દીધી, વતનની કુરબાની દીધી અને પોતાનો વતનનો ત્યાગ કર્યો ઈમાનની ખાતર. અને એને ક્યાં એવો વખત આવ્યો કે નમરૂદ નામના જે બાદશાહ હતા, રાજા હતો, એ રાજા પોતાને ભગવાન કહેતો, પોતાને અલ્લાહ કહેતો, પોતાને ઈશ્વર કહેતો અને પોતાની જગતમાં પૂજા કરાવતો હતો. તેને કીધો કે અલ્લાહ તું નથી, ખરેખર અલ્લાહ તો જમીન અને આસમાનનો માલિક એ અલ્લાહ છે, તું અલ્લાહ નથી. મારે જે જીવડાવે છે એ અલ્લાહ છે, સૂરજને ઉગાડે છે પશ્ચિમમાંથી, સૂરજ નથી ઉગતો, સૂરજને પૂર્વમાંથી ઉગે છે, એ અલ્લાહ ઉગાડે છે. ત્યારે એ બાદશાહ અને રાજા નમરૂદ એટલો ગુસ્સે થઈ ગયો, એને પાસે સત્તા હતી, એ સત્તાના બળે એમને આગમાં નાખી દીધો હતો.